પ્રાચીન સમયમાં ઓસમ પર્વત હેડંબા વન તરીકે પ્રચલિત હતું અને તેની સાથેની કેટલીક વાતો પુરાણોમાં અને લોકવાયકા સાથે જોડાયેલી છે. ભીમના પત્ની હેડંબાનું આ નિવાસસ્થાન તે વખતે ઘેગુર જંગલ હતું. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને ભજવવા માટે ભાવિકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને ખાસ કરીને ભોરાનાથને રંગમાં રંગાઈ જાય છે ત્યારે ભક્તો મહાદેવને રીઝાવવા અને ભોરાનાથની ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે ભક્તો આકાશને આમતા પર્વતો પર જઈ અને ભોલેનાથની પૂજા અર્ચના કરતા હોય છે. અહીં અમો દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ઓસમ પર્વત પર આવેલ ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા આવીએ છીએ અને ખાસ કરીને એની શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ભક્તિની સાથે કુદરતી સૌંદર્ય પણ અહીં ખીલી ઉઠે છે. અહીં ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા શ્રાવણ માસમાં વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપુર પાટણવાવ ખાતે આવી પહોંચે છે અને હજારો ફૂટની ઊંચાઈએ પગપારા ચાલી અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અહીં શ્રાવણ માસના અંત સુધી દર્શનાર્થીઓનું ઘોડાપુર જોવા મળે છે અને ખાસ કરીને નંદીના કાનમાં દર્શનાર્થીઓ પોતાની મનોકામનાની વાતો કરે છે. ગુજરાતના ઇતિહાસમાં ઓસમ પર્વતનું એક અનોખું ઇતિહાસ લખાયેલ છે અને અહીંના લોકવાયકા મુજબ આ ડુંગર પર પાંડવોએ પણ પડાવ કર્યો હતો અને આ ડુંગરમાં શિવલિંગ પર બારે માસ પાણીની ધારા વહેતી રહે છે, જેથી આ મહાદેવને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં ઓસમ પર્વત પર આવ્યા તે સમયમાં ભીમ એ શિવલિંગની સ્થાપના કરી છે. અહીંનું પૌરાણિક મહત્ત્વ એ છે કે અજ્ઞાતવાસ દરમિયાન હેડંબાનો હિંચકો હતો, ગટોડ ગામના રાજાનો જન્મ અહીંયા થયો હતો. ખાસ કરી ટપકેશ્વર મહાદેવ પર પાણીનો અભિષેક કરે છે. શ્રાવણ માસમાં ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી જળાભિષેકના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય જોવા પણ અહીં આવી પહોંચે છે. અહીં દર્શન કર્યા બાદ ભાવિકો ધન્યતા અનુભવે છે. શ્રદ્ધાળુઓ અહીં પોતપોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોંચે છે અને અહીં શિવલિંગના દર્શનનો લાહો લે છે અને શિવલિંગ પર ટપ ટપ પાણી ટપકે, જેથી અહીં મંદિરનું નામ ટપકેશ્વર પડ્યું. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. તમારું નામ અને વિગત? મારું નામ વિનીત વસા છે. અમે રાજકોટથી અહીંયા પ્રવાસે આવેલા છીએ. ટપકેશ્વર મહાદેવ મંદિરે પણ અમને ખૂબ મજા આવેલી. ત્યાં પણ વ્યવસ્થા ખૂબ સરસ છે. ત્યાંથી માતાજીના મંદિર અમે ગયા હતા, ત્યાં પણ ખૂબ જ સરસ દર્શન થયા. ત્યાં પણ વ્યવસ્થા ખૂબ સરસ કરેલી છે. આગળ ભવ્ય જૈન દેરાસરો છે, દેરાસરમાં પણ અમારે સુંદર દર્શન થયા. આવવા જવાનો રસ્તો ખૂબ સરસ બનાવેલો છે, ઓછામાં ઓછી તકલીફ પડે એવું છે. નાનાથી લઈને મોટા દરેકને મજા આવે એવી સગવડો છે, સુવિધાઓ છે, અનેકવિધ ખાણીપીણીની વસ્તુઓ છે. ધન્યવાદ. મારું નામ વિનોદભાઈ વધુજી પાઠક, ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોદભાઈ પાઠક બોલું. ઓસમ ડુંગર પાટણવાવ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું છું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળેન પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ. આ પાંડવોની ભૂમિ છે, આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા, અત્રિ ઋષિએ તપ કરશે, શ્રી તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે છે, મહાદેવના મંદિરમાંથી આવે છે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા તથા ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. નામ અને વિગત? મારું નામ ઉમેશભાઈ પેથાણી, હું પ્રાઇમરી ટીચર છું અને મારું ગામ આ ઓસમ પર્વતના પાટણવાવ ગામ એ જ મારું ગામ છે. અને ઓસમ પર્વત એ માખણિયા પર્વત તરીકે ઓળખાય છે. અહીં દર શ્રાવણ મહિનામાં ગુજરાતભરમાંથી યાત્રાળુઓ ઉમટી પડે છે. આ ગામની અંદર ઓસમ પર્વત જે માખણિયા પર્વત તરીકે ઓળખાય છે અને બીજું અહીં આ પર્વત ઉપર માતૃ માતાજીનું મંદિર, ટપકેશ્વર મહાદેવ, પંચકોળિયું, ભીમનાથ મહાદેવ તેમજ જૈન દેરાસરો આવી ઘણી બધી જગ્યાઓ છે અને યાત્રાળુઓને માટે ખૂબ સગવડ છે અને દરેક મંદિરે યાત્રાળુઓને આવકારવામાં આવે છે. અને આ જગ્યા ઉપર જ્યાં આપણે ઊભા છીએ, જે ટપકેશ્વર મહાદેવ જે તીર્થ તપોભૂમિ છે અને અહીંયા આખો વર્ષ વટેમાર્ગો આવે છે અને દરેકને આવકારી